આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ. એના પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય, ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, પોતાના પ્રતિ કઠોરમાં કઠોર, સૌના પ્રતિ ઉદારમાં ઉદાર બની ગુરુદેવે જે પૂરા વિશ્વને પ્રેમ આપ્યો છે, આવો એ ગુરુદેવ દેવની એક વંદના કરી આજના પ્રજ્ઞાપુરાણની શરૂઆત કરીએ. હમ શાદર શિષ્ય ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, શ્રી રામ તુમ્હારે ચરણો મેં. હમ શાદર શિષ્ય ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, શ્રી રામ તુમ્હારે ચરણો મેં. જિસ જિસ યોની મેં ભ્રમણ કરે, જો ભી શરીર પથ ગ્રહણ કરે, હમ અમર ભંગવત રમણ કરે, ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, શ્રી રામ તુમ્હારે ચરણો મેં. હમ શાદર શીશ ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, શ્રી રામ તુમ્હારે ચરણો. ઘર મેં આવન મેં દેહ રહે, મન કા પદ પંકજ ગેહ રહે, બઢતા હર દિન તવ સ્નેહ રહે, ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, શ્રી રામ તુમ્હારે ચરણો મેં. હમ શાદર શીશ ઝુકાતે હૈ ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, શ્રી રામ તુમ્હારે ચરણો મેં. ગુરુ ગોવિંદ દોનું ખડે કિનકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિન્હોને ગોવિંદ દિયો બતાય. આખો સમાજ જેમના માટે એક પરિવાર છે, આખું વિશ્વ જેમના માટે એક પરિવાર છે, એમને બીજાઓની પીડા પણ પોતાની પીડા લાગે છે. તેઓ દુઃખી તથા પીડિતોને મદદ કરે છે, એટલું જ નહીં પરંતુ તેમને સ્વાવલંબી જીવન જીવવાની પ્રેરણા પણ આપે છે, ગૃહસ્થ જીવન સફળ બનાવવાની પ્રેરણા પણ આપે છે. એવા સદગુરુદેવને વંદન કરી આવો આજનું પ્રજ્ઞાપુરાણ ચાલુ કરીએ. ધન સંપત્તિ કી કોઈ ચાહ નહીં, પરિવાર છૂટે પરવાહ નહીં, બસ હો મેરા નિર્વાહ યહી, ગુરુદેવ તુમ્હારે ચરણો મેં, શ્રી રામ તુમ્હારે ચરણો મેં. વિચાર કરો, કોઈ પણ મહાપુરુષે યુગ નિર્માણનો સત્સંકલ્પ નથી લીધો, આ યુગ પુરુષે યુગ નિર્માણનો સત્સંકલ્પ લીધો છે. શા માટે? આપણું દુઃખ જોઈને જેવો તડપે છે અંતરની મારી પીડા, મારા લાડલાઓ જાણો, જો પ્યાર કરો છો મુજને તો મારી બાહુઓ બની જાઓ. કેટલી પીડા છે ગુરુદેવ કે મારી પીડાને જાણજો, મારા દુઃખને જાણજો.
અને એટલા માટે એમના ગુણોનું ચિંતન કરવામાં આવે છે. આપ કે હી ગુણો કા હો ચિંતન, આપ કે હી ગુણો કા હો કીર્તન, આપ કે હી ગુણો કા હો ચિંતન, આપ કે હી ગુણો કા હો કીર્તન. ભૂલે ન કભી એક પળ એક ક્ષણ, ભૂલે ન કભી એક પળ એક ક્ષણ, તન મન ધન સારા હો અર્પણ, ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં, શ્રી રામ તુમ્હારે ચરણોં મેં, હમ સાદર ઝુકાતે ગુરુદેવ તુમ્હારે ચરણોં, શ્રી રામ તુમ્હારે ચરણોં. આવો આજના પ્રજ્ઞા પુરાણમાં કીધું છે, આખો સમાજ જેમના માટે એક પરિવાર છે, આખું વિશ્વ જેમના માટે એક પરિવાર છે. યહ વિશ્વ હમારા હી ઘર હો, ઉર્મે સ્નેહ કા નિર્જર હો, માનવ કે બીચ ન અંતર હો, બિખરા સમતા કા મૃદુસર હો, પૂરબ કી લાલી બન છાએ, પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના. આખું વિશ્વ જેમના માટે એક પરિવાર છે, એમને બીજાઓની પીડા પણ પોતાની પીડા લાગે છે, તેઓ દુઃખી અને પીડિતોને સતત મદદ કરે છે, એટલું જ નહીં પરંતુ તેમને સ્વાવલંબી જીવન જીવવાની પ્રેરણા પણ આપે છે. ગૃહસ્થ જીવન સુંદર બને, પરિવાર જીવન સુંદર બને એની સુંદર મજાના આવા લેખન દ્વારા અદ્ભુત વિચારો પણ આપે છે. આ સરળતા અને વ્યવહારની સદા સહિતા જ આવા પુરુષોને મહામાનવ બનાવી દે છે. રાષ્ટ્રના સાચા આરાધક રામાનંદ ચેટર્જીનું દૃષ્ટાંત આપ્યું છે. એક છોકરાએ નિશ્ચય કર્યો કે તે BA પાસ થઈને તરત જ દેશ સેવાના કામમાં જોડાઈ જશે, પરંતુ એને ખૂબ સારા ટકા આવ્યા અને વિલાયત જવા માટેની શિષ્યવૃત્તિ પણ મળી. એથી એના ઘરવાળા એને સંકલ્પ તોડીને વિલાયત જવાનું દબાણ કરવા લાગ્યા. છોકરાને એનું વચન બરાબર યાદ હતું. એણે મોર્ડન રિવ્યૂ નામનું છાપું બહાર પાડ્યું અને રવિન્દ્રબાબુનું બધું જ સાહિત્ય પ્રકાશિત કરી અને આ દેશની મહત્વપૂર્ણ સેવા કરી છે. આ છોકરાનું નામ હતું રામાનંદ ચેટર્જી. કુટુંબના આ હીરા પાસેથી પ્રેરણા મેળવીને પિતા તથા ભાઈએ પણ પોતાનું જીવન દેશ સેવામાં ન્યોછાવર કરી દીધું છે. એ વાત સાચી જ છે કે સળગતા એક દીવાથી જ બીજા અનેક દીવાને પ્રકાશ મળે છે અને અંધારી અમાસને પણ અજવાળામાં ફેરવી નાખે છે. રામતીર્થ ફર્સ્ટ ક્લાસ સાથે MA થયા હતા. એ જમાનામાં તો આ બહુ મોટી મહાન બાબત હતી, બહુ હાઈ ડિગ્રી કહેવાતી. પ્રિન્સિપાલે પોતાની કોલેજમાં પ્રોફેસરની નોકરી અપાવવાની તથા બીજે ક્યાંક ઊંચી પોસ્ટ અપાવવાની વાત કરી છે. ત્યારે સ્વામી રામતીર્થે કહ્યું કે મેં બંધનોમાં બંધાવવા માટે આ વિદ્યા પ્રાપ્ત નથી કરી. એ શ્રમનો ઉદ્દેશ અસંખ્ય લોકોને વ્યાહોમાંથી છુટકારો અપાવવાનો છે, ચિંતાઓમાંથી, ટેન્શનથી, દુઃખોમાંથી છુટકારો અપાવવાનો છે. નોકરી કરવાનો એમને સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને વિશ્વ કલ્યાણ તથા પરમાર્થમાં જીવન વિતાવ્યું છે. પર હિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડન સમ નહીં અદમાઈ, ઔરોં કે હિત જો જીતા હૈ, ઔરોં કે હિત જો મરતા હૈ, ઉસકા હર આંસુ રામાયણ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ, પ્રત્યેક કર્મ હિ ગીતા હૈ. રામતીર્થે પણ વિશ્વ કલ્યાણમાં પરમાર્થમાં પોતાનું જીવન વિતાવ્યું છે. તેઓ લગ્નના બંધનમાં પણ ફસાયા નથી, અલ્પાયુ જીવનમાં જ પોતાની પ્રતિભા અને સામર્થ્યનો લાભ પૂરા સંસારને આપી ગયા છે. શેઠ જમનાલાલ બજાજનો જન્મ કરોડપતિ વચ્છરામને ત્યાં થયો હતો. એમને જે ધન મળ્યું તેમનો મોટો ભાગ ગાંધીજીની રાષ્ટ્રીય જરૂરિયાતો પૂરી કરવામાં વાપરી નાખ્યો. આને જ કહેવાય વારસાનો સદુપયોગ. ધન બાળકોને આપીને એનો ઉપભોગ કરવા કરતાં એનો કોઈ શ્રેષ્ઠ કાર્યોમાં ઉપયોગ કરવો તે વધારે શ્રેયકર છે. આ રીતે પણ એક દેવઋણ ચૂકવવા બરાબર છે. એક રાજાએ મોટા પુત્રને ગાદીએ બેસાડવાને બદલે સિલવાન હોય તેને જ ગાદીએ બેસાડવાની પ્રથા શરૂ કરી.
એના માટે તેમણે પરીક્ષા પણ રાખી. 5 રાજકુમારોને ભોજન પીરસવામાં આવ્યું અને જેવા તેઓ થાળીમાં હાથ નાખવા ગયા કે એકદમ 4 શિકારી કૂતરા એની ઉપર છોડવામાં આવ્યા. 4 રાજકુમારો તો ગભરાઈને એકદમ ઊભા થયા, પણ સૌથી નાનો પોતાના સ્થાને બેસી રહ્યો છે. એણે પહેલાં 4 રાજકુમારોના થાળ કૂતરાઓ તરફ સરકાવી દીધા. કૂતરા ખાવા માંડ્યા અને બીજી તરફ એણે પણ પેટ ભરીને ખાઈ લીધું છે. નિરીક્ષકે જોયું. નાના રાજકુમારે કહ્યું કે જે એકલો ખાય તેને કૂતરા કરડે છે, પણ વહેંચીને ખાનારને ક્યારેય કોઈ જોખમ આવતું નથી. એની બુદ્ધિથી બધા પ્રસન્ન થયા છે અને એને વારસદાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શાસક હોય કે નાગરિક, પણ આદર્શ વ્યક્તિ એને જ કહેવાય જે બીજાઓને વહેંચવાનું જાણતો હોય, બીજાઓને આપવાનું જાણતો હોય, બીજાના દુઃખની ચિંતા કરતો હોય, બીજાઓના સહકાર અને સહયોગથી સામર્થ્ય અને સંપત્તિ મેળવ્યા પછી મનુષ્ય ભૂલી જાય છે કે કયા ઉદ્દેશ્યને માટે એને એ વૈભવ મળ્યો છે, ક્યાં અને કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે. વૈભવના અમદમાં છકી જઈને પતનની ખાડમાં ખાઈમાં પડનારા અનેક લોકો સમાજમાં આજે જોવા મળે છે. આ સંદર્ભમાં એકવાર શ્રી રામકૃષ્ણ પરમહંસે પોતાના શિષ્યોને એક દિવ્ય કથા સંભળાવી છે. બે મિત્રો હતા, બંને પાડોશી હતા. એકનું નામ આત્મા અને બીજાનું નામ કાયા. બંને નિશ્ચય કર્યો કે આપણે હંમેશા મિત્રો બનીને રહીશું, એકબીજાની ઉન્નતિમાં સહાયક બનીશું. પરદેશ જતો રહ્યો, ત્યાં તે વેપારમાં ખૂબ ધન કમાયો છે અને અમીર લોકોની સેવા કરવા લાગ્યો. આત્માને આ સમાચાર મળ્યા ત્યારે તે ખૂબ પ્રસન્ન થયો. તેને મૈત્રીનો ખ્યાલ આવ્યો, સાથે સાથે પહેલાં લીધેલા સોગંદ પણ યાદ આવ્યા. તેથી તે કાયાનું સરનામું પૂછીને નીકળી પડ્યો અને કાયાના મહેલમાં જઈ ચડ્યો. પોતાના આ મિત્રને કાયાએ ઓળખ્યો તો ખરો, પરંતુ સાથે સાથે એને એવો વિચાર આવ્યો કે એના માટે મારે પણ કંઈક કરવું પડશે. આમ વિચારીને તેણે જાણે ઓળખતો ન હોય એવો ભાવ મો પર લાવીને કીધું કે ભાઈ તમે કોણ? હું તમને નથી ઓળખતો. કોણ છો તમે? શા માટે આવ્યા છો? આત્માએ વિચાર કર્યો કે આ મદમાં અંધ બની ગયો છે અને એટલા માટે જ કીધું છે. ગુમાન તમારું ટકશે ના, ધન જોબન કાયમ રહેશે ના, ભક્તિ સત્કર્મો ખૂબ કરો, બીજું સંગાથે આવશે ના, તજ શીઘ્ર લાભની દ્રષ્ટિને અંતિમ ક્ષણનો વિચાર કરો. તે ભસ્મ કરે છે કે જીવો, મૃત્યુનો જરા વિચાર કરો, કર્મો સારા કરતા કરતા મૃત્યુનો જરા વિચાર કરો, ઈશ્વરને કાયમ યાદ કરો, યુગ નિર્માણના રૂઢ કામ કરો. આત્માએ વિચાર કર્યો કે આ મદમાં અંધ બની ગયો છે, તેથી તેણે માત્ર એટલું જ કહ્યું, મેં તો સાંભળ્યું હતું કે તમે મદમાં અંધ બની ગયા છો, હવે મેં મારી આંખોથી પણ જોયું, તેથી હવે હું પાછો વળી જાઉં છું. કાયા દ્વિધામાં પડી ગયો. કથા સાંભળ્યા પછી પરમહંસ બોલ્યા છે કે આજે સમાજમાં આજે પણ મોટાભાગના લોકો એવા જ છે.